તો જસદણ પેટા ચૂંટણી માટે અવસર નાખ્યાનું નામ નક્કી થઈ ગયું છે અને જે નામ અત્યાર સુધી ચર્ચાતું હતું તેમનું જ નામ નક્કી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઉમેદવારનું જાહેરનામ જાહેર કર્યું છે. જસદણ પેટા ચૂંટણી માટે અવસર નાખ્યાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો હાઈકમાન્ડથી જે નામ જાહેર કરવામાં આવ્યું છે અવસર નાખ્યાનું અને અવસર નાખ્યાનું નામ જે ફાઇનલ ગણાતું હતું તેના પર હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. કોંગ્રેસના હાઈકમાન્ડે મહોર મારી દીધી છે અને અવસર નાખ્યાનું નામ જે ઘણું ચર્ચાતું હતું અને અવસર નાખ્યાનું નામ જ જાહેર થશે તે વાત પણ ઘણી ચર્ચાતી હતી ત્યારે જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે અવસર નાખ્યાનું નામ જાહેર કર્યું છે. તો કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અવસર નાખ્યાનું નામ જાહેર કર્યું છે. જસદણની પેટા ચૂંટણીના મામલે કોંગ્રેસે અવસર નાખ્યાની પસંદગી કરી છે. કુંવરજી સામે અવસર નાખ્યાની ટક્કર થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે કુંવરજી સામે અવસર નાખ્યાની જે આ ટક્કર છે તે કેટલી કોંગ્રેસને ફળે છે. તો જસદણની પેટા ચૂંટણી જેમાં ભાજપ અને કોંગ્રેસ માટે આ નાકનો સવાલ છે, કારણ કે જે રીતે આ ચૂંટણી માટે તૈયારીઓ થઈ છે. વધુ માહિતી મેળવે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી. હિતેન, જે રીતે અવસર નાખ્યાનું નામ ઘણું ખરું નક્કી જ મનાઈ રહ્યું હતું અને તેના પર હવે મહોર પણ લાગી ચૂકી છે, શું વધુ માહિતી? મિથુન વાત કરીશું તો અવસર નાખ્યાનું નામ નક્કી હતું, પણ ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાઈ રહી હતી. રાહુલ ગાંધીએ, કોંગ્રેસ પ્રેસિડેન્ટે પોતે અવસર નાખ્યાના નામ ઉપર મોહર લગાડી દીધી છે. હવે એટલે ક્યાંક ને ક્યાંક જસદણ બાય ઇલેક્શનમાં જે છે તે ગુરુ વર્સેસ ચેલાની લડાઈ જે છે તે સીધે સીધી જોવા મળશે. અવસર નાખ્યા અને કુંવરજી બાવળિયા એક જમાનામાં બંને સાથે રહેતા હતા અને કોંગ્રેસમાં હતા અને કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ થામ્યો અને મંત્રી બની ગયા. પણ હવે તેમની જ સામે, કુંવરજી બાવળિયાની સામે જ કોંગ્રેસે જે છે તેમના જ ગુરુને ટિકિટ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મેદાનમાં ઉભા કર્યા છે. એટલે કોહલી વર્સેસ કોહલીની આ લડાઈમાં હવે જોવું એ રહેશે કે ગુરુની જીત થાય છે કે ચેલાની જીત થાય છે. જી, જે અત્યાર સુધી એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે કોઈ પટેલ ઉમેદવારને કોંગ્રેસ ઉભા રાખશે, પણ હવે જે રીતે કોહલી ઉમેદવારને જ ઉભા રાખ્યા છે અને આટલા મોડા નામ જાહેર કરવા પાછળનું કારણ શું? બિલકુલ, નામ મોડું જાહેર કરવાની પાછળનું કારણ એ જ હતું કે પાટીદારો ક્યાંક ને ક્યાંક નારાજ હતા. જે હિસાબે ચાર નામ મોકલવામાં આવ્યા હતા હાઈકમાન્ડ પાસે રાજીવ સાતવના થ્રુ, તેમાં બે નામ કોળીના હતા તો બે નામ પાટીદાર કમ્યુનિટીના હતા. તેમાંથી ક્યાંક ને ક્યાંક એક નામ ઉપર મોહર જે છે તે રાહુલ ગાંધીને લગાડવાની હતી. તો રાહુલ ગાંધીએ ક્યાંક ને ક્યાંક રાજીવ સાતવ અને બાકીના નેતાઓ સાથે ડિસ્કસ કરીને કોળી વર્સેસ કોળીની આ લડાઈ લડાવવા માટે ક્યાંક ને ક્યાંક અવસર નાખ્યાને પસંદ કર્યા છે તેવું હાલ સુધી જે છે તે તારણ સામે આવી રહ્યું છે. પણ કોંગ્રેસ આ વખતે નામ જે છે તે મોડું જાહેર એટલા માટે કર્યું છે કારણ કે કોંગ્રેસે નામ નક્કી કરવામાં થોડો સમય લાગ્યો, કારણ કે સીધે સીધો પાટીદારોની નારાજગી પણ જોવા મળી હતી અને તે જ કારણ હતું કે રાજીવ સાતવ ક્યાંક ને ક્યાંક લડાવવા 3 દિવસ સુધી ગુજરાતમાં હતા. તે દરમિયાન અલગ અલગ પાટીદાર નેતાઓ પણ તેમને મળ્યા હતા, તેમને રજૂઆત કરી હતી કે પાટીદાર સમાજને નેતૃત્વ આપવામાં આવે. હિતેન, સૌથી મોટો સવાલ એ છે કે આ ચૂંટણી કેટલી રસપ્રદ બની રહેશે? અત્યાર સુધી કોંગ્રેસના 8 થી 9 ઉમેદવારો હતા જેમણે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું હતું અને ત્યારબાદ સતત સસ્પેન્સ ચાલતું રહ્યું કે કોનું નામ જાહેર થશે, કોનું નામ જાહેર થશે. હવે અવસર નાખ્યાનું નામ જાહેર થઈ ગયું છે એટલે કહી શકાય જસદણમાં સીધી રીતે ગુરુ ચેલા વચ્ચે અથવા તો બે સહયોગીઓ જ્યારે એક પાર્ટીમાં કામ કરતા હતા એની સહયોગીઓ ભૂતપૂર્વ સહયોગીઓ વચ્ચેની ટક્કર જોવા મળશે? બિલકુલ, ગુરુ ચેલાની લડાઈ પણ કહી શકાશે, સહયોગી વચ્ચેની લડાઈ પણ કહી શકાશે. આ વખતે જસદણ પેટા ચૂંટણી જે છે તે ખૂબ જ રસપ્રદ જોવા મળશે, કારણ કે જે હિસાબે મેં પહેલા પણ કહ્યું કે કુંવરજી બાવળિયા અને અવસર નાખ્યા બંને એક સાથે જ કામ કરતા હતા અને કુંવરજી બાવળિયા અને અવસર નાખ્યાની જે જોડી હતી તે જસદણમાં સાથે હંમેશા જોવા મળતી હતી. અનેક મુદ્દા ઉપર તે બંને સાથે જોવા મળતા હતા, પણ હવે બંને સીધે સીધા ચૂંટણીના મેદાનમાં આમને સામને છે. એટલે ક્યાંક ને ક્યાંક જસદણની જનતાને જે છે તે આ વખતે નક્કી કરવું જે ખૂબ જ ભારે પડશે કે કોળીમાંથી પણ કયા કોળી નેતાને જે છે તે નેતૃત્વ આપવું, જસદણની બેઠક પર નેતૃત્વ આપવું અને જસદણનો વિકાસ કરવો, કારણ કે બંને નેતા એક જમાનામાં જસદણમાં એક સાથે જોવા મળતા અને હવે તે આમને સામને છે. એટલે જનતાએ જ નક્કી કરવાનું રહેશે અને ચૂંટણી જે છે તે સીધે સીધી ક્યાંક ને ક્યાંક રસપ્રદ પણ જોવા મળશે. બંને નેતા એકબીજા ઉપર શું પ્રહાર કરે છે, કેવી રીતે પ્રહાર કરે છે, જનતાની વચ્ચે કયા મુદ્દાઓને લઈને પહોંચે છે તે પણ જોવા જેવું રહેશે.
નીતિન, સવાલ એ થઈ રહ્યો છે, જસદણ બેઠક પર સામાન્ય રીતે કોળી જ્ઞાતિનું અને ત્યારબાદ પાટીદાર જ્ઞાતિનું પણ પ્રભુત્વ છે. હવે જ્યારે અવસર નાકિયાનું નામ જાહેર થઈ ગયું છે, લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ધ્રુવીકરણ અહીંયા જોવા મળશે, કારણ કે પાટીદાર પોતાની નારાજગી આ પહેલાં પણ કોંગ્રેસ સમક્ષ તે વ્યક્ત કરી ચૂક્યું છે, તેવામાં હવે કોળી ઉમેદવારનું નામ જાહેર કર્યું છે, તો કઈ રીતના આ ધ્રુવીકરણ જોવા મળશે આવનારા સમયમાં? બિલકુલ, ધ્રુવીકરણ જસદણ બેઠક પર સાફ જોવા મળશે, કારણ કે અત્યાર સુધી કુંવરજી બાવળિયા કોળી સમાજનું નેતૃત્વ કરતા હતા જસદણ બેઠક પરથી, અને વન સાઇડેડ વોટ તેમને મળતા હતા. પણ જે હિસાબે ટિકિટ ડિક્લેર કરવામાં કોંગ્રેસને વાર લાગી અને પાટીદારોની નારાજગી સામે આવી હતી, તો એટલે અટકાવવા માંગ્યું છે. અમિત ચાવડા પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી દ્વારા કોળી સમાજના આગેવાન અને પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી અવસરભાઈ નાકિયાનું નામ ને મંજૂરી આપવામાં આવી છે. આજે અમારા તમામ દાવેદારશ્રીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. બધાએ સૌએ સાથે મળી નિશ્ચય કર્યો છે, સંકલ્પ કર્યો છે કે જે જસદણની પ્રજા કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી ટેકો આપવાનું મન બનાવી ચૂકી છે, અને જે વ્યક્તિએ આ પ્રજા સાથે ને પક્ષ સાથે દ્રોહ કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, એને જાકારો આપી અને ફરીથી કોંગ્રેસનો તિરંગો ઝંડો આ જસદણની ભૂમિ પર લહેરાય, અને જે પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, મહિલાઓના માન સન્માનનો પ્રશ્ન છે, આ તમામ મુદ્દાઓને લઈ અને પ્રજાની વચ્ચે જઈશું અને પ્રજાના આશીર્વાદ મેળવવા માટે તમામ સાથે મળીને ટીમ તરીકે કામ કરીશું. આવતીકાલે કે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આવતીકાલે સમગ્ર વિસ્તારના તમામ ગામોમાંથી આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનોના આશીર્વાદ મેળવી જન આશીર્વાદ સંમેલનના ભાગ સ્વરૂપે સભા કરવામાં આવશે, અને ત્યાર પછી તમામ લોકો સાથે મળી અને અવસરભાઈનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશું. શું કહેશો, જે પ્રકારે ભાજપ છે તે 50,000 લીડની જીતનો દાવો કરે છે, સામે કોંગ્રેસની આ પરંપરાગત બેઠક માનવામાં આવે છે, કુંવરજીભાઈ કહી રહ્યા છે કે લોકો મને મત આપતા હતા, શું કહેશો? ભૂતકાળમાં પણ આ સીટ પર ક્યારેય ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ મળ્યા નથી. એકવાર ભાજપને જે જીત મળી એ પણ કુંવરજીભાઈના પરિવારવાદની જીદને કારણે જીત મળી હતી, અને આ પ્રજા, આ ધરતીના સપૂતોએ હંમેશા કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી ટેકો આપ્યો છે, અને આજે તમામ મોરચે નિષ્ફળ રહેલી રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ પ્રજાનો જે આક્રોશ છે એ પણ આવનારા સમયમાં મતમાં પરિવર્તિત થતો દેખાશે, અને જસદણની પેટા ચૂંટણીમાં પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને 100% મળવાના. આવતીકાલે કોણ કોણ હાજર રહેશે? કુંવરજીભાઈ હતા તેમ છતાં ફક્ત 9,000 ની પાતળી બહુમતી આવી હતી, એ વખતે સરકાર સામે પણ આક્રોશ હતો, તેમ છતાં કોંગ્રેસ ફક્ત 9,000 લીધી હતી. આ વખતે ઉમેદવાર નવા છે અને સામે કુંવરજીભાઈ છે, તો કેવી રીતે જીતની આશા કોંગ્રેસ રાખે છે? કુંવરજીભાઈ ગત વખતે જીત્યા એ પણ કોંગ્રેસના ઉમેદવાર હોવાને કારણે જીત્યા હતા. આ વિસ્તારની જનતાએ વ્યક્તિ નહીં પણ પક્ષ પર વિશ્વાસ રાખીને મત આપ્યા છે, અને જે વ્યક્તિએ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો હોય, જસદણની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હોય, એવા વ્યક્તિને ક્યારેય આ વિસ્તારની પ્રજા નહીં સ્વીકારે. ભૂતકાળમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં જે જે વ્યક્તિઓએ કોંગ્રેસ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો, એમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો, એ તમામ લોકોને પ્રજાએ જાકારો આપ્યો છે, એ જ રીતે જસદણની પ્રજા પણ વિશ્વાસઘાત કરનારને જાકારો આપશે. કયા કયા પરિબળો ધ્યાનમાં રાખીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે? કોળી સમાજમાંથી જ આવે છે બંને, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય? આજે અમારી પાસે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકરોએ પક્ષમાંથી ટિકિટની માગણી કરી હતી. પાટીદાર સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો બંને દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી હતી. પક્ષ દ્વારા પૂરતી ચર્ચા, વિચારણા, સંવાદને સર્વે કર્યા પછી
કોળી સમાજમાંથી ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને અવસરભાઈની પસંદગી કરવામાં આવી છે. આજે તમામ અમારા દાવેદારો પણ અમારી સાથે છે અને તમામે ખૂબ ખુલ્લા મને આ પસંદગીને આવકારી છે અને સાથે સાથે વ્યક્તિ કરતાં પણ પક્ષ મહાન છે એ સિદ્ધાંતને વિચારધારાને મજબૂતાઈથી ટેકો આપીને એક ટીમ તરીકે કામ કરવાનો બધાએ નિશ્ચય કર્યો છે. અવસરભાઈ નાખ્યા આપણી સાથે, અવસરભાઈ આવી જાઓ, અવસરભાઈ વચ્ચે 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 આવી જાઓ. અવસરભાઈ શું કહો છો, આપનું નામ જાહેરાત કરવાની? અવસરભાઈ જોવાનું વચ્ચે રાખજો કેમેરા. પહેલા તો જે ટિકિટના દાવેદારો હતા, પટેલમાંથી હતા, કોળી સમાજમાંથી હતા, એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધાએ મારું નામ દીધું પ્રમુખ સાહેબને અને બધાએ કીધું કે અમારે કોઈ વાદ નથી, વિવાદ નથી અને બધું જે કંઈ થયું એ બધું રાજી ખુશીથી થયું છે. અને જેને ટિકિટોની માંગણી કરી હતી બધાએ આજે તમે જોઈ શકો છો, અહીંયા બધાએ હાજર ઊભા જ છે. અવચરભાઈ, જે રીતના અત્યાર સુધી કુંવરજીભાઈને જીતાડવા માટે મહેનત કરતા હતા, હવે તમારે પોતાને જીતવાનું છે, કઈ પ્રકારની મહેનતની કામગીરી રહેશે અને શું આગળનું ખાસ છે? કુંવરજીભાઈ કોંગ્રેસનું નિશાન લઈને આવતા હતા ત્યારે જીતતા હતા અને કુંવરજીભાઈ એમ કહેતા હોય કે મને વ્યક્તિગત રીતે મત આપતા તો એમને ટિકિટ બીજાને દેવી હતી અને એમને અપક્ષમાં ભરવું હતું ને, એટલે એમને ખબર પડે કે એમની તાકાત કેટલી છે. કોંગ્રેસના ચેમ્બલમાંથી છૂટાતા અને આજની તારીખમાં કુંવરજીભાઈ જો છૂટાતા હોય તો કોંગ્રેસના ચેમ્બલમાંથી છૂટાતા, નહીં કે એમના નામમાંથી. કુંવરજીભાઈ કહે છે કે ગુરુ ચેલાની જીત છે અને ગુરુની જીત થવાની છે આમાં. એ તો જ્યારે મેદાનમાં આવે ત્યારે ખબર પડશે. અને કુંવરજીભાઈએ જે કાંઈ કર્યું છે એ આ મતદારોએ વિશ્વાસઘાત કર્યો છે અને હતી વર્ષથી આવડા મતદારોએ એમને મત આપ્યા હતા અને કોંગ્રેસમાં હતા એટલે આપ્યા હતા, નહીં કે એમને વ્યક્તિગત રીતે આપ્યા હતા. અને એમને જો જીતે જ ભાળી ગયા હોય તો શું કામ અડતાળી ધારાસભ્યોને કણે ઉતારવા પડે? આજ ભાજપની સરકાર તમે જોવો છો, આજે પોલીસની ભરતી હતી, પરીક્ષા હતી, શું પરીક્ષામાં થયું? પેપર ફૂટી ગયા કરોડો રૂપિયાના દે. આ ભાજપની સરકાર છે. ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને તમે ચર્ચા લઈને મતલબ માંગવા માંગી છો? અહીંયા એમ કાંઈ પહેલા વહેલા નથી આવતા. કુંવરજીભાઈ જેદુના જીવન જાહેરમાં છે, તેદુના એની હારે રખડતા. ગ્રામ્ય વિસ્તારમાં હોય, સિટી વિસ્તારમાં હોય, શેની જરૂર છે એ બધી અમને ખબર છે. ચૂંટણી આવે ત્યારે મેદાનમાં નથી આવતા, અમે વર્ષોથી મેદાનમાં છીએ. એક એક ગામની તાસીર અને સિટીનું અમે બધું જાણવી છીએ, ક્યાં ક્યાં શું જરૂર છે, ક્યાં મુખ્ય પ્રશ્નો શું છે, શું જરૂર છે લોકોને. અહીંયા આરોગ્યની જરૂર છે, પાણીના પ્રશ્નની જરૂર છે, રોડ રસ્તાની જરૂર છે, તમામ સુવિધાઓ હજી બાકી છે. ઘણા ગામની મલપા હજી પાણી પહોંચ્યું જ નથી. કુંવરજીભાઈ મંત્રી બન્યા બાદ ડેમ ભર્યાની વાત કરવામાં આવે છે, શું માનો છો, ખરેખર ક્યાંય પાણી આવ્યું છે? કુંવરજીભાઈ મંત્રી બન્યા પછી નકરા બણગા મર્યા છે. આજની તારીખમાં તમે જોઈ શકો છો કે દેવથીરી હોય, આકડિયા હોય, ને આકડે ગયા વર્ષે અહીંયા આકડે મુખ્યમંત્રી જ્યારે આવ્યા હતા તેથી એને વાલ ખોલ્યો હતો અને તેથી કુંવરજીભાઈ એવું કહેતા હતા કે એ વાલ ખોલ્યો એમાં હવા આવશે, તેથી પાણી આવ્યું હતું. આજે એમ કહેશે કે અમે ડેમ ભરશું, ને આકડે એક જ ડેમ ભરાણા નથી. આજની તારીખમાં કોરા પીડ્યા છે. તમારી જીત કઈ રીતે નિશ્ચિત છે? અમારી જીત છે, અમે કાયમ હર હંમેશા પબ્લિક વિશાળ રહેવી છીએ અને મતદારોના કામ કરવી છીએ. અમારી માથે એમ કહેતા હતા કે કોંગ્રેસમાં ધારાસભ્ય હતો અને કામ નતા થતા, તમે આવ્યા પછી કામ થશે કે નહીં, શું કહો? અમે આવ્યા પછી કામ થવાનું છે. અને એવડે જો કહેતા હોય કામ નથી થતું તો બીજે બધે ધારાસભ્યો કોંગ્રેસના છે તો ત્યાં કણે વિકાસ થાય છે, શું કામ એને વિકાસ નથી કર્યો? આજે એ ગયા હોય તો એમના સ્વાર્થ હાટું ગયા છે ને એમનો વિકાસ કરવા ગયા છે. કોઈ વિચાર જસદન તાલુકાનો વિકાસ કરવા નથી ગયો. નારાજગી તો ભાજપના મિત્રો છે એ વાત કરતા હતા, હું ક્યારેય છે એ નારાજ થયો નથી. આજે પણ પાટીદાર સમાજ માંથી અને કોળી સમાજ માંથી કોંગ્રેસ પક્ષમાં જે દાવેદારો હતા એ સર્વસહમતિથી છે એ અવસરભાઈ નાકિયાનું નામ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અને અમારા માન્ય અધ્યક્ષશ્રીએ, અમારા હાઈકમાન્ડે, તમામ કોંગ્રેસના આગેવાનોએ, સ્થાનિક વિસ્તારની અંદર પણ તમામ સમાજના અગ્રણી આગેવાનો અને કાર્યકરોના અભિપ્રાયના આધારે ભાઈ શ્રી અવસરભાઈ નાકિયાને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આ જસદન અને વિછિયા વિસ્તારના તમામ સમાજના અગ્રણી આગેવાનો, વડીલો, યુવાન મિત્રો કોંગ્રેસ પક્ષને મત આપીને અવસરભાઈ નાકિયાને છે વિજય બનાવશે. કોઈનામાં નારાજગી જોવા મળશે? અહીં તમામ દાવેદારો છે એ તમારી સમક્ષ મોજૂદ છે, કોઈ પણ છે એ નારાજ છે નહીં અને રહેવાના પણ છે નથી. સેજ પણ છે દુઃખ નથી, સેજ પણ છે પૂરેપૂરો છે એ આનંદ છે, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી.
રેડી ગજેન્દ્રભાઈ, ખાસ કરીને ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, શું કહેશો? જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અવસરભાઈ નાકિયા એમાં એમનું નામ જાહેર થયું છે, અમને ખુશીની લાગણી છે. અમારા વિસ્તારના તમામ સમાજના મતદાર ભાઈઓ અવસરભાઈ નાકિયાને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે.